अभी दे ट्यूशन क्लासेस नीट फिजिक्स नी अंदर फंडामेंटल मैथमेटिक्स पार्ट फोर में आज आप अंतिम भाग में जे 90% कंटेंट बाकी रहे फिजिक्स ना फंडामेंटल मैथमेटिक्स ना भाग रूपे तो वेक्टर ने स्केलर नी जे मूलभूत संकल्पनाओ है आज आ विभाग में पूर्ण थी जवानी है। मल्टीप्लाइंग वेक्टर्स गुणाकार जारे तमारे वेक्टर्स नो करवानो थाय त्यारे तमारे शुं करवानुं छे ए तमे आ पोर्शन में जोवाना छो। तो धारो कि तमे कोईपण वेक्टर जे छे ते वेक्टर ने तमे कोईपण संख्या थी गुणी देशो तो तेनी जे वेल्यू छे ए एस ए वेक्टर जेटली थई जशे। एक थी गुणशो तो एक जेटली थशे, बे थी गुणशो तो बे वेक्टर जेटली थाय, त्रण थी गुणता त्रण जेटली थाय। तो पॉजिटिव तमे इंडेक्स जेवो लेशो त्रण ए वेक्टर तो एनी वेल्यू त्रण ए धन में छे। धारो कि तमे तेने माइनस त्रण ए थी मल्टीप्लाय करो छो तो तमारो जवाब जे छे ते माइनस त्रण ए मां, तो आ वेक्टर तमारो जे छे सदिश मां ऋण दिशा सूचवतो होय, आ धन दिशा सूचवे छे। ए बेसिक कंसेप्ट जे छे अहींया तमने समझावेलो छे जेमां सदिश जे छे एने तमे बे थी गुण्या तो टू ए पॉजिटिव थया छे। एस तमे जो त्यां नेगेटिव लो तमारी पासे सदिश जे छे माइनस थ्री ए थई जशे, तो वेल्यू तमारी जे छे अहीं धन सदिश छे माटे डायवर्जन जे दिशा जे छे आ तरफनी छे। अहीं हेड तमे जोई शको छो रिवर्स साइड में छे, तो आ वस्तु खास याद राखवानी छे। नंबर बे के तमे कोईपण ने मल्टीप्लाय करो छो ए वेक्टर बाय ए वेक्टर, तमे वेक्टर ने वेक्टर थी जो मल्टीप्लाय करो छो तो देर आर टू वेज टू मल्टीप्लाय वेक्टर बाय ए वेक्टर। तो फर्स्ट वे जे छे बे रीते तमे तेने वेक्टर ने वेक्टर थी गुणाकार करी शको। एक तमारी पासे पद्धति छे जेमां तमे स्केलर क्वांटिटी जे छे ए यूज करी शको, जेने आपणे अहीं कही दीशुं डॉट प्रोडक्ट। अन सेकेंड तमारी पासे छे क्रॉस प्रोडक्ट, गुणाकार जे करवानो चोपड़ी गुणाकार। धोरण दसमामां आपणे गुणाकारनी रीत आवती हती प्रकरण ત્રીજામાં દ્વિચલ સુરક્ષ સમીકરણમાં બે સંખ્યાઓ તમને જે આપી હોય એ સંખ્યાઓના આધારે તમે ત્યાં દ્વિચલ સુરક્ષ સમીકરણ જે છે ક્રિએટ કરતા હતા એક્સ અને વાયની વેલ્યુ પ્રમાણે। તો આ ઉકેલ તમારી પાસે આલેખાત્મક રજૂઆતમાં ખાસ એમાં તમારી પાસે એક મેથડ આવતી હતી ચોકડી ગુણાકાર જેને આપણે કહેતા હતા ક્રેમરની રીત। તો આ પદ્ધતિનો તમે અહીં ઉપયોગ કરી શકો છો વેક્ટરને જ્યારે વેક્ટરથી મલ્ટીપ્લાય કરવાના થાય ત્યારે, તો આ બંને પ્રોડક્ટ જે છે કેવી રીતે કામ કરે છે એ આપણે જોવાના છે। અહીંયા ધારો કે આ વેક્ટર એ જે છે ને બીજો વેક્ટર તમારી પાસે બી હોય તો વચ્ચે ધારો કે કોઈ થીટા બનતો હોય તો એ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર ગુણાકાર તમે કરશો તો અહીંયા તમારી પાસેની જે પ્રોડક્ટ મળવાની છે રિલેવન્ટ એ તમારી પાસે આવશે એ બી કોસ થીટા। આ ખાસ યાદ રાખજો એ બી કોસ થીટા, તો બે વેક્ટરના ગુણાકારની તમારી આ પ્રોડક્ટ છે। નંબર બે કે ધારો કે તમારી પાસે વર્ક જે છે તો વર્ક ડન જે થયું છે કાર્ય અને ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ જે છે એ બંને વેક્ટર, તો આ બંનેના તમારી પાસે મૂલ્ય બનશે અહીંયા એફ એસ કોસ થીટા, તો તમે ત્યાં વર્ક જે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો। આવી રીતે પી ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ વેલોસિટી લઈ લઈએ તો પાવર જે છે એ કેટલા ફોર્સ સાથે ગુણિત થાય છે, તો તમારી પાસે ત્યાં કોસ થીટાની જે વેલ્યુ જે છે એ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો છો। ઇન શોર્ટ કે બે વેક્ટરનો જે ગુણાકાર થાય છે, બે વેક્ટરનો ગુણાકાર તેમના ગુણાકારના કોસ થીટા સંબંધમાં છે, એ ખાસ યાદ રાખશું। નંબર બે કે જીઓમેટ્રિકલ મિનિંગ ઓફ સ્કેલર ડોટ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ જે છે તેમાં તમે શું કરશો, તો મેગ્નિટ્યુડ ઓફ વન વેક્ટર, કોઈ એક વેક્ટરનો તમારે મેગ્નિટ્યુડ લેવાનો છે અને બીજામાં તમારે તેનો સ્કેલર કમ્પોનન્ટ જે છે એને એડ કરવાનો છે, અને આ રીતે તમારી પાસે ત્યાં બની જશે તમારી ડોટ પ્રોડક્ટ। ડોટ વેક્ટર જે છે કઈ રીતે કામ કરે એ પણ તમે સમજી લો કે એ ડોટ બી વેક્ટર જે છે એમાં તમારી પાસે અહીંયા એ જે છે એ બાર કોમન થઈ જશે, તો અંદર વધે છે માત્ર બી કોસ થીટા, અને અહીંયા તમારી પાસે છે એ ઇન્ટુ બી વેક્ટર, તો અહીંયા તમે તેને એ કોસ થીટા ઇન્ટુ બી પણ લખી શકો છો। આ બંનેના તમારા જવાબ જે છે સરખે સરખા છે, 90 એંગલ ઉપર જ છે, અહીંયા પણ તમારી પાસે 90 એંગલ છે, તો અહીંયા એ કોસ થીટા છે ને અહીંયા બી કોસ થીટા જે છે વેલ્યુ તમારી બંનેમાં સેમ થાય છે। તો જીઓમેટ્રિક વેક્ટરમાં જ્યારે મારી સામે એ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર ડોટેડમાં આવતું હોય ત્યારે હું અહીંયા આ રીતે લઈ શકું છું એ બી કોસ થીટા અથવા તો એ કોસ થીટા ઇન્ટુ બી કરી શકે, ગુણાકારમાં કોઈ ફેર નથી પડતો। નંબર વન કે પ્રોપર્ટી તમારી પાસે સ્કેલર પ્રોડક્ટની કેટલી થાય, તો પહેલી તમારી પાસે છે એ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, ધારો કે તમે એનો ક્રમ બદલી નાખો તો બી વેક્ટર ઇન્ટુ એ વેક્ટર, તો પણ તમારો આન્સર જે છે બી એ કોસ થીટા આવશે। ટૂંકમાં બંનેની કિંમત તમારી સેમ થવાની છે, તેમાં કોઈ મૂલ્ય ફેરફાર થતો નથી। નંબર ટુ પ્રોડક્ટમાં કે તમે જો ગુણાકાર કરો જૂથના નિયમ પ્રમાણે તો એ ઇન્ટુ બી,
अने ए इंटू सी, तो बन्ने नी किंमत तमारी जे छे समान थशे। एनो गुणाकार बी साथे वत्ता एनो गुणाकार सी साथे दरेकनो सरवाळो जे छे ए समान थशे। नंबर त्रण के ए इंटू बी जारे करिए तो ए बी कॉस 90 थीटा जो होय तो आ बन्ने तमारी पासे त्यां परपेन्डिक्युलर एटले के 90 ना अंश उपर पोते छेदता हशे, तो तमारुं त्यां वेक्टरनुं जे मूल्य छे એ કુલ ગુણાકાર તમારી પાસે ત્યાં આવી જશે ઝીરો। ત્યારબાદ નંબર ફોરમાં બે સમાંતર વેક્ટર હોય તો અને એ ઇન્ટુ બી વેક્ટર જે છે તો એ બી કોસ્ટ થીટા ઝીરો છે, કારણ કે સરળ કોણ ત્યાં બને, તો ત્યાં તમારી પાસેની કિંમત જે છે એ બની જશે એ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર ઇક્વલ ટુ એ બી। તો આના આધારિત આપણી પાસે નીટની અંદર જે પ્રશ્નો છે એ મોસ્ટ ઓફ પૂછાતા હોય છે, તો સૂત્ર જે છે ખાસ યાદ રાખવાનું છે કે કેવી રીતે તે વર્ક કરે છે। થીટા ઝીરો છે અને એ ઇન્ટુ બી છે તો કોસ તમારી પાસે વેલ્યુ ત્યાં ઝીરો થઈ જશે। નંબર પાંચ કે જેમાં ટુ એન્ટી પેરેલલ એકબીજાની સામે આવતા હોય તો બંને તમારી સામે જે વેલ્યુ બનશે તો એ વેલ્યુમાં થીટા 180 છે, તો અહીંયા આન્સર તમારો નેગેટિવ આવશે, એ ઇન્ટુ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બી, ખાસ યાદ રાખશું। નંબર સિક્સ કે જેની અંદર વેક્ટર જે છે પોતે ઇક્વલ હોય ઝીરો સાથે, તો મેગ્નિટ્યૂડ જે છે તેનું પોતાની પોતાની સાથે સમાન થતું હોય, તો એ ઇન્ટુ એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ કોસ થીટા। હવે કોસ થીટાની વેલ્યુ તમારી પાસે જ્યાં તમે કોષ્ટક જોશો તો તમારી પાસે ત્યાં કિંમત એક જ મળતી હોય, તો અહીંયા એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર થીટા થાય, એ ખાસ યાદ રાખવાનું છે જ્યારે સરખે સરખા મૂલ્યવાળા મેગ્નિટ્યૂડવાળા વેક્ટરને તમે ગુણાકાર કરો છો ત્યારે। નંબર બે કે પ્રોપર્ટી ઓફ સ્કેલર પ્રોડક્ટની અંદર આઈ કેપ ઇન્ટુ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ જે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ ઇન્ટુ કે કેપ ઇક્વલ ટુ બધાની કિંમત ધારો કે 1 વેક્ટરમાં છે અને કોસ થીટા 1 હોય તો વેલ્યુ તમારી ત્યાં 1 થઈ જાય, આઈ ઇન્ટુ જે ઇન્ટુ કે અને કે ઇન્ટુ આઈ લઈ આવશો તો તેની પણ તમારી વેલ્યુ જે છે 90 ડિગ્રીમાં 0 થઈ જશે, ખાસ યાદ રાખશો આ પ્રોપર્ટીને પણ। એ વેક્ટર કે જેને તમે એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ તરીકે દર્શાવી શકો છો, બી વેક્ટરને તમે બતાવી શકો છો બી એક્સ આઈ કેપ બી વાય જે કેપ અને બી ઝેડ કે કેપ તરીકે દર્શાવી શકો, તો આ દરેકના જે યુનિટ છે રેક્ટેન્ગ્યુલરની અંદર એક એક સમથિંગ આ રીતે બને છે। આ ખાસ મેથડ યાદ રાખશું કે આઈનો ગુણાકાર તમે જો આઈ સાથે ડોટેડ પ્રોડક્ટમાં લઈ લ્યો છો તો 1 આવશે કિંમત, આપ જોઈ શકો છો આઈ ઇન્ટુ આઈ બરાબર 1 છે। એવી રીતે આઈ ઇન્ટુ જે કરો તો તમારી પાસે કિંમત 0 થઈ જશે અને એવી રીતે આઈ ઇન્ટુ કે કરો તમારી કિંમત 0 આવે। ફરી તમે ધારો કે જે ઇન્ટુ આઈ કરો કિંમત 0, જે કેપ ઇન્ટુ જે કેપની કિંમત 1 અને જે ઇન્ટુ કેની કિંમત તમારી પાસે 0 થઈ જાય, ત્યારબાદ કે ઇન્ટુ આઈની કિંમત 0, કે ઇન્ટુ જે કેપ બરાબર 0 અને કે ઇન્ટુ કેની કિંમત તમારી પાસે 1 થઈ જાય, તો વેક્ટર તમારી પાસે જે છે દરેકમાં 1 1 1 એ માત્ર એકબીજાની જે સેમ પ્રોડક્ટ છે તેમાં જ આવે છે, જે તમે આગળ ઉપરના સ્લાઇડમાં જોયું છે તે રીતે આઈ ઇન્ટુ આઈ જે ઇન્ટુ જે અને કે ઇન્ટુ કેની કિંમત હંમેશા બધામાં 1 થાય છે, બાકી દરેકમાં વેલ્યુ જે છે 0 થઈ જાય છે। એ રીતે એ ઇન્ટુ બી વેક્ટરની વેલ્યુ તમારી પાસે એ બી કોસ થીટા અને એ ઇન્ટુ બી તો એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ કે જેમાં તમારી પાસે ત્યાં 2 ડાયમેન્શન છે, તો આ વેલ્યુ છે અને એની નંબર ઓફ ડાયમેન્શન, કોઈ પણ નંબરમાં તમારી પાસે જ્યારે ડાયમેન્શન આવે છે વેક્ટર આવે છે સદિશો આવે ત્યારે તમારી પ્રોડક્ટ જે છે સમથિંગ લાઇક ડેટ એ એક્સ અને બી એક્સ પાસે પાસે એ વાય અને બી વાય જે છે પાસે મૂકવાના અને એ ઝેડ અને બી ઝેડ જે છે એ સાથે રાખવાના થાય। નંબર ત્રણ તમારી પાસે ક્રોસ પ્રોડક્ટમાં 2 ડાયમેન્શનમાં એ ઇન્ટુ બી જ્યારે તો ચોકડી ગુણાકારની રીત તમારી પાસે ત્યાં એપ્લાય થાય તો એ બી ઇન્ટુ સાઇન થીટા થઈ જશે, તો હવે તમારે ધારો કે આઈની વેલ્યુ જો ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમે આ કિંમત જે છે એ કિંમતને તમે જો દાબી દેશો ધારો કે તો કંઈક તમારી પાસે આ રીતની કિંમત આવી જશે, જે માટે તમારી જે વેલ્યુ છે પ્રથમ એ બની જશે એ વાય ઇન્ટુ એ ઝેડ માઇનસ બી વાય ઇન્ટુ એ ઝેડ જે આઈની વેલ્યુ છે, જેની તમારી કિંમત જોતી હોય તો તમારે બાકીની આ કિંમત જે છે એ એક્સ ઇન્ટુ એ ઝેડ એટલે કે બી ઝેડ અને બી એક્સ ઇન્ટુ એ ઝેડ પ્લસ કેની વેલ્યુ તમારે જોતી હોય તો તમારે એ એક્સ ઇન્ટુ બી વાય
અને બી એક્સ ઇન્ટુ એ વાય, તો આ તમારી કેની વેલ્યુ ફાઇન્ડ આઉટ થાય. તો ચોકડી ગુણાકાર તમારી પાસે સમથિંગ લાઇક ડેટ આ રીતે લેવાનો છે, એ ખાસ પ્રોડક્ટમાં યાદ રાખશો. ત્યારબાદ તેને તમે આ રીતે લખાવી શકો છો, દર્શાવી શકો છો કે એ વેક્ટર જે વેલ્યુ તમને ઇનપુટ કરેલી હતી અને બી વેક્ટર તમારી પાસે આવ્યા છે, તો તમે એને એ ઇન્ટુ બી જ્યારે મલ્ટીપ્લાય કરો તો એ એક્સ અને બી એક્સ, એ વાય બી વાય ને એ ઝેડ અને બી ઝેડ બધા જે છે એ પાસ પાસે આ રીતે ફોર્મમાં આવી જાય. તો તમારી પાસે એક સામાન્ય ફોર્મ્યુલા જે છે તૈયાર થઈ જાય છે ઇન્ટુ બી વેક્ટર જે છે. તો એની આ કિંમત જે છે એ એક્સ બી એક્સ આઈ, એ વાય બી વાય જે અને એ ઝેડ બી ઝેડ જે. તો આ કેપની તમારી જે વેલ્યુ છે જે તમે આગળ ઉપર આ સૂત્ર જોયું છે એના જેવું જ કંઈક તમે જોઈ શકો છો. તો આ યાદ રાખવાનું છે ગુણાકાર જ્યારે ત્રણ વેક્ટરના થાય ત્યારે. વેક્ટરની પ્રોડક્ટ તમારે જો જોતી હોય તો ઇન્ટુ બી મલ્ટીપ્લાય તમે જ્યારે કરો છો ગુણક સાથે, તો ઇન્ટુ બીમાં તમારી પાસે એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ છે અને રિઝલ્ટન્ટ તમારી પાસે જ્યાં તમને જે સી મળવાનો છે એ તમે ત્યાં ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો ખાસ યાદ રાખશો આ રીતે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ ધોરણ દસમામાં તમારે વિદ્યુતના પાઠમાં આવતો હતો, તો વળી ગયેલી આંગળીઓ જે છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સૂચવતું હોય છે, સાથે અંગૂઠો જે છે વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરતું હોય. તો અહીંયા એ તમારી પાસે વેક્ટર ક્રિએટ થાય છે સંયોજિત મૂલ્યમાં. તો આ વેક્ટર જે છે સમથિંગ લાઇક ડેટ ઉપરના ભાગમાં આવતું હોય તો એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. અધર એક્ઝામ્પલ તમારી પાસે છે વેક્ટર પ્રોડક્ટના, તો ટોર્ક જે છે તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ફોર્સ અને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ સાઇન થીટા ઇન્ટુ એન કેપ, કે જ્યાં ટીની કિંમત તમારી ટોર્કની છે જેને ટાઉ કહીએ છીએ, ટી એ યુ. પાઈ જ્યારે દોરીએ ત્યારે તમારે સેજ પાંકડો આ રીતે કરી દેવાનું છે, એફ ઇક્વલ ટુ ફોર્સ. એંગ્યુલર મોમેન્ટમની જ્યારે વાત થાય તો એલ ઇક્વલ એલ બા એલ વેક્ટર ઇક્વલ ટુ આર વેક્ટર ઇન્ટુ પી વેક્ટર, અને અહીંયા તમારી પાસે આર પી સાઇન થીટા ઇન્ટુ એન કેપ કે જેમાં એંગ્યુલર મોમેન્ટમ છે કોણીય વેગમાન બતાવે છે, અને અહીંયા પોઝિશન લિનિયર મોમેન્ટમ. એ રીતે જીઓમેટ્રિકલ જો મિનિંગ જોતો હોય વેક્ટરનો તો એ ઇન્ટુ બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા, અથવા તો એ ઇન્ટુ બી બાર ઇક્વલ ટુ એ સાઇન થીટા બી છે. તો અહીંયા પણ તમારી પાસે સેમ કન્ડિશન એપ્લાય થાય છે. તો અહીંયા તમારી પાસે જે ક્ષેત્રફળ તમને મળે છે એ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર મોડમાં છે, તો એરિયા ઓફ પેરેલોગ્રામ મેડ બાય ટુ વેક્ટર. તો સબાચ જે તૈયાર થાય સબાચની તમારી જે સુરક્ષિતતા વેલ્યુ જે છે એ વેલ્યુમાં એ ઇન્ટુ બી, તો તમે આ રીતે પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો તમે આ રીતે પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. નો ડાઉટ કે એક એંગલ તમારી પાસે ત્યાં 90 ડિગ્રી ક્રિએટ થતો હોય છે. ત્યારબાદ પ્રોપર્ટી ઓફ વેક્ટર પ્રોડક્ટમાં કે જેમાં એ ઇન્ટુ બી વેક્ટરનું જો ગુણાકાર કરવાનો થાય તો એ બી સાઇન થીટા ઇન્ટુ એન કે આગળ ઉપર જે આવ્યું છે તે પ્રમાણે, અને બી ઇન્ટુ એ કરો તો તમારી પાસે બી એ સાઇન થીટા માઇનસ એન કેપ, જેને આપણે અહીંયા માઇનસ એ બી સાઇન થીટા એન કેપ તરીકે દર્શાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને જે વેલ્યુ છે એ અહીંયા સમાન થતી નથી, માટે આ એન્ટી કોમ્યુનેટિવ છે. તો ગુણાકાર તમારી પાસે જે થાય છે ત્યાં સાચો નથી પડતો, એ ખાસ યાદ રાખશું. ડોટ પ્રોડક્ટમાં તે બનતું તો અહીંયા નથી બનતું. એ ઇન્ટુ બી પ્લસ સી અને એ ઇન્ટુ બી અને એ ઇન્ટુ સી જે છે બંનેમાં ડિસ્ટ્રીબ્યુટિવ સમાન છે, એટલે બંને સાથે ચાલી શકે. નંબર થર્ડમાં કે મેગ્નિટ્યુડ ઓફ ધ વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ પ્રપેન્ડિક્યુલર વેક્ટર ઇઝ મેક્સિમમ. જો 90 એંગલ ઉપર તમારી પાસે હોય તો અહીંયા તમારી જે વેલ્યુ છે એ બાર ઇન્ટુ બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બી. તો એ ખાસ યાદ રાખશું કે વેક્ટર જે છે પોતે લંબ હોય ત્યારે તમારી વેલ્યુ મૂળ એના સદિશ જેટલી થશે. નંબર ચાર કે વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ પેરેલલ વેક્ટર, બે સમાંતર વેક્ટર છે અને એન કેપ છે અને થીટા ઝીરો તમારી પાસે છે, તો એ ઇન્ટુ બી વેક્ટર જે છે એની કિંમત તમારી ત્યાં થશે નલ વેક્ટર. આપણે આપણા અગાઉના ભાગ એકમાં આપણે જોઈ ગયા છીએ ધ વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ એન્ટી પેરેલલ, સામસામી છે પણ વિરુદ્ધ દિશામાં આવતા હોય તો 180 છે સરળ કોણની બાબતમાં, તો ઇન્ટુ બી વેક્ટરની વેલ્યુ તમારી ત્યાં નલ વેક્ટર થઈ જશે. એક વેક્ટર આ રીતે જતો હોય અને બીજો વેક્ટર સામે પાછો રિવર્સમાં આવે અને બંનેની વેલ્યુ જે છે એન્ટી છે, તો નલ વેક્ટરની તમારી આ કિંમત જે છે ખાસ યાદ રાખવાની છે. ભાગ એકમાં આ વિગત તમારી પાસે ઓલરેડી આવી ગઈ છે. નેક્સ્ટ તમારી પાસે છે 6 નંબરના ઓપ્શનમાં કે પ્રોપર્ટીની અંદર એ ઇન્ટુ એ, તો એ સાઇન થીટા ઇન્ટુ એન કેપ, તો એની પણ કિંમત તમારી જે છે વેલ્યુ એ ઝીરો વેક્ટર થાય નલ વેક્ટર થાય, કે પોતે ને પોતે પોતાનો ગુણક થાય તો પછી કિંમત ત્યાં નલ છે. નલ છે, નીલ નથી, એ ખાસ યાદ રાખજો.
द वेक्टर प्रोडक्ट ऑफ टू सेम यूनिट जो लेवामां आवे यूनिट वेक्टरनी आई इंटू आई जे इंटू जे के इंटू के तो तमारी किंमत हमेशा त्यां नल वेक्टर में आवशे साइन में वेल्यू छे एटला माटे कॉस होत तो किंमत एक थती थी। सेकेंड के आई इंटू जे करिए तो के थाय जे इंटू के करो तो आई थाय के इंटू आई करो तो जे थाय एवी रीते जे इंटू आई करो तो माइनस के इंटू जे इक्वल टू माइनस आई अने आई इंटू के कैप इक्वल टू माइनस जे थाय आ वेल्यू नहीं तमारी पासे कोष्टक छे तो कोष्टकनो खास महावरो करवानो छे। आई इंटू आई करिए तो जे जीरो आई इंटू जे मां के अने आई इंटू के मां तमारी पासे माइनस जे आवे छे ए रीते जे इंटू आई मां माइनस के जे इंटू जे इक्वल टू जीरो अने जे इंटू के मां माइन आई कैप के इंटू आई में जे के इंटू जे में आई और के इंटू के में आई तो मल्टीप्लाय में तमारी पास दरेकनी वेल्यू जे छे ए नल थई जशे। शॉर्ट एंड स्वीट तमे याद रखो कि आ इंटू जे करो छो तो तमारी पास रिजल्टन जे छे के कैप में आवे छे अने तमे आई में थी जारे जे बाद करो छो तो रिजल्टन तमारी पास त्यां आवे छे माइनस में। साथे अंतिम स्लाइड में तमारी पास के धारो कि ए जे छे एनी वेल्यू तमारी पास अहीं आपेली छे अने बी नी वेल्यू तमने अहीं आपेली छे तो गुणाकार में तमारी पास जे बनतु तू प्रोडक्ट में एज प्रोडक्ट अहीं तमारी पास रिक्रिएट थाय छे तो अंते तमारी पास जे जवाब जे छे जवाब ने खास याद रखो कि ए वाई बी जेड ए जेड बी वाई ए जेड बी एक्स ए एक्स बी जेड ए एक्स बी वाई ए वाई बी एक्स आ कम्पोनट्स जे छे ए वेक्टरनो गुणाकार अने बादबाकी तमारी पासे जे छे आ कोष्टक आगळ ऊपर तमारी पासे जे आवी गया छे एने ध्यानमां राखीने अहींया सीधो आंसर तमारी पासे छे अने तमे चोकडी गुणाकारमां आ रीते शॉर्ट लखी शको छो इंटू बी वेक्टर आई केप ए वाई बी जेड ए जेड बी वाई ए एक्स बी जेड ए जेड बी एक्स ए एक्स बी वाई अने ए वाई बी एक्स। निशानी खास जोई लीजो અહીંયા માઇનસમાં છે ને અહીંયા પ્લસમાં છે કઈ રીતે ક્યાં આવે છે એ આગળ ઉપરની સ્લાઇડમાં તમારી સામે છે જ। કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી પાછા મને વિડીયો સંપૂર્ણ વ્યવસ્થિત જોઈને મને પૂછી લેશો। ભાગ ચાર જે છે તમારી સાથે અહીંયા કન્ક્લુડ થાય છે તો હવે જે કહી શકાય કે તમારા ચેપ્ટર જે છે ફિઝિક્સમાં ફોર્થ મોશન ઇન પ્લેન એની અંદરનું 90% કન્ટેન્ટ જે છે આ પાર્ટમાં તમારી પાસે ક્લોઝ થઈ જાય છે તો ભાગ એકથી ચાર વ્યવસ્થિત જોઈ લેવા સમજી લેવાના જ્યાં કોઈ તકલીફ જણાય તે ચોક્કસથી મને જણાવજો।